ગુજરાત એટીએસ દ્વારા સુરત શહેરમાંથી એક જે મહિલા છે તેને જે ધરપકડ કરવામાં આવી છે, જેની જે માહિતી મળી છે તે સુમેરા નામની જે મહિલા છે તેને આજે અત્યારે દૃશ્યમાં જોઈ શકો છો. લાલ વિસ્તારમાં આવેલા આ બાગ એ ફિઝા નામની જે એપાર્ટમેન્ટમાં છે તે આમાં મહિલા રહી છે અને તેની જે છે ધરપકડ કરવામાં આવી છે. જે રીતે માહિતી મળી રહી છે, આજે સુમેરા નામની જે મહિલા છે તે તેના સંબંધીને અહીંયા ઘરે મળવા આવી હતી અને જેવી રીતે જે ગુજરાત એટીએસ જ્યારે પોરબંદરમાં બે દિવસથી આજે ધામા નાખી હતી ત્યારબાદ પોરબંદરને જે એટીએસને જે માહિતી મળી હતી કે સુરતમાં પણ એક મહિલા છે જે આ આઈએસ કેપી જે મોડ્યુલ છે, જે આતંકવાદી વિરોધી જે સંગઠન છે તેની સાથે તેનું પણ જે છે તે સંબંધ હતો તેને લઈને પણ ગુજરાત એટીએસ દ્વારા ગત રોજ સવારના સમયે તેની જે છે સુરત ખાતે ધરપકડ કરવામાં આવી હતી અને હાલ અત્યારે જે મહિલા છે તેને પણ અત્યારે જે પોરબંદર લઈ જવામાં આવ્યું છે. લોકસત્તા જનસત્તા વાતચીત દરમિયાન જે સુમેરાની જે માતા છે તે કેમેરામાં કેદ થઈ તેને આપણે જ્યારે લોકસત્તા જનસત્તાની ટીમ જ્યારે તેમને પૂછ્યું કે આ સુમેરા કોણ છે ત્યારે કીધું કે મારી દીકરી છે અને અત્યારે અમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યો છે એટલે અમે ત્યાં જઈ ગયા છે. પરંતુ એનાથી આગળ તેઓ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને જે રીતે અત્યારે માહિતી મળી છે આધારભૂત જે સૂત્રો છે તેની માહિતી મળી રહી છે કે આજે સંગઠન છે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ, આ જે સંગઠન છે તે જે આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી આ મહિલાનું જે છે તેની મહિલા સાથે સંપર્ક ધરાવે છે અને આ જે મહિલા છે એની સાથે અન્ય જે ચાર છે એટલે કુલ પાંચ લોકોની છે જે ધરપકડ કરવામાં આવી છે અને હાલ અત્યારે જે છે મહિલાને ગુજરાત એટીએસ દ્વારા જે છે અત્યારે પોરબંદર લઈ જવામાં આવી છે. મેરી લડકી કા સુમેરા કોણ લગતી હૈ? મેરી લડકી લગતી હૈ પર મેરા અભી કોઈ જવાબ નહીં દેના હૈ. તુમ સુન લો અભી વહાં રાત દેખ. અચ્છા જો વો જો કહે રહે ઉસ પે ક્યા કહેના આપકા, યે તો બોલ દીજીએ, હમ લોગ આપસે એસા નહીં પૂછ રહે હૈ. પર અને એમની સાથે કહેવામાં આવ્યું છે કે ચાર જેટલા મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. હવે આ મહિલા આઈએસ કેપી સાથે કેવી રીતે સંકટ સંપર્કમાં હતી અને શું કામગીરી તેઓએ કરી છે તે તમામ દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે આધારભૂત સૂત્ર છે એમના એ પણ જાણવા મળ્યું છે કે એમના પરિવારમાં જે પતિ છે તે પણ એક સરકારી જે કર્મચારી હતા તેઓ રિટાયર થયા છે. તો અત્યારે જે સંપૂર્ણ જે આખું જે ષડયંત્ર છે એની પાછળ શું કારણ છે તમામ દિશામાં હાલ અત્યારે ગુજરાત પોલીસે તપાસ કરી છે અને મહિલા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ પણ કરી છે. કેમેરા પર્સન સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત.